राजीव गांधी आवास योजना अंतर्गत शक्तिनाथ विस्तार में आवेल जेबी मोदी पार्क ने सामे साबुगढ़ नजीक आवास नो 10 वर्ष पहला लोकार्पण करवामां आव्यो हतो। जसलम विस्तार में रहता गरीबों ने नगरपालिका द्वारा आवास की फाड़वणी करवामां आवी हती। नवागढ़ में सुख सुविधाना स्वप्न साथे गरीबों रहेवा आव्या हता, पण स्वप्न ए मात्र स्वप्न ज रही गयुं होय तेम प्रथम दृष्टिए लागी रह्युं छे। झूंपड़पट्टी में रहता लोगों ने नगरपालिका द्वारा सारू घर आपवानी वात करी गरीबों ने आवास फाड़वामां आव्या हता, परंतु थोड़ा समय बाद ज चकलाड़ी आवासों की हालत खस्ता थई गई छे। आवास में रहता लोगों ना आक्षेप छे के आवासों एक प्रकार ना बनावामां आव्या छे के बारेमास मळमूत्र सहित नो पाणी मकानों में पड़ता स्थानिकों की हालत कफोड़ी बनी छे। एटलुं ज नहीं, अने ड्रेनेज लाइन पाणी तड उपरांत घर में रसोड़ा सहित ना रूमों में मळमूत्र नो पाणी बारेमास पड़ता रहता मोटी तकलीफ आवी पड़ी छे। जो कि झूपड़ा में रहता लोगों माटे सरकार द्वारा आवासों बनावी झूपड़ा तो हटावी देवाया छे, परंतु पोताना स्वप्ननुं घर आपवाना बदले नड़कागाड़ स्थिति में मूकीने हाथ अद्धर करी देवामां आव्या छे। उल्लेखनीय है कि नगरपालिका द्वारा कॉन्ट्राक्टर ने करोड़ों की चुकवणी कर देवामां आवी छे, त्यारे करोड़ों रुपया वेड़फाया बाद पण गरीबों माटे राजीव गांधी आवासना मकानों बिन उपयोगी बन्या छे। आ आवासना मकानों में लाखों रुपयानी सीमेंटनी गूणों और लाकड़ाना दरवाजा पण बगड़ी गयेला हालत में जोवा मळी रह्या छे। आ बाबते नगरपालिका चीफ ऑफिसर द्वारा जणाववामां आव्युं हतुं के आवनारा समय में जे लोकोना द्रो लाग्या छे तेमने मकानों आपवामां आवशे अने जे कंई पण कामगीरी अधूरी रही छे ते पण पूर्ण करी देवामां आवशे। અહીંયા રાજીવ ગાંધી આવાસમાં રહું છું, બધાના ઘેરોમાં પાણી પડે, ઉપર ટોયલેટ કરે, ટોયલેટનું પાણી અમારા ઘેરમાં પડે, હવે એ અહીંયા ઊંઘે કેવી રીતે? આ પથ્થર મૂકી જાય છે તો સાંજો એક બી ભરેલો નથી એ લોકોએ, આખું પાણી પાણી આવે। આ મકાનોના જે બ્લોક છે કેવા લાગે તમને? ગમે ત્યારે ગમે ત્યારે છે ને આ નટ બોલ ખવાઈ જાય, ક્યારે કાચકો ધરતી કમ્પાઉન્ડનું આવે ત્યારે મરી જાય, એ પડે ત્યારે કોઈને ખબર ના પડે, આખી પબ્લિક મારવાના ધંધા જા। મારું નામ આક્કાબેન કૈલાસભાઈ થોરાટ છે। પછી અમે છે ને જ્યારના આ મકાનોમાં આવ્યા છે ને ત્યારના ઉપરથી પાણી પડે છે, જાણે કે ચોમાસો જ છે 24 કલાક, અને હાંબેનું પાણી બી અમારા ઘેરમાં જ આવે અને બાજુનું બી પાણી અમારા ઘેરમાં જ આવે, મતલબ માં રહેવાની જગ્યા રસોડામાં બી ખાવાનું કેવી રીતેથી બનાવે અમારે ખબર। પછી અમારા છોકરાઓ કેટલા વખત બીમાર પડે, કેટલા વખત દવાખાને લઈ જવાનું, પછી અમે હપ્તા ભરવાનું કહે છે અને હપ્તા ભરવાનું પહેલાં સાહેબોને અહીંયા બોલાવું નહીં આવતા, પછી અમને કહે કે તમે હપ્તા ચાલુ કરો, અમે કહે છે અમારા મકાનો સારા રીતે અમારા જે મકાન હતા એ તો આપી દો, આ મકાન નહીં જોઈતા અમને। નગરપાલિકાવાળા શું કહે છે? એ નગરપાલિકાવાળા એવું કહે છે તો તમે આ મકાનોના હપ્તા ચાલુ કરો, અમે કેવી રીતેથી ચાલુ કરીએ? અમે કહે છે અમારા ઘર સુધારી આપો, પછી અમે હપ્તા ચાલુ કરાવે એ ના પાડે છે, હપ્તો લેવા આવે આમના તો બગાડી જ દઈએ છીએ અમે। ભરૂચ નગરપાલિકા દ્વારા રાજીવ આવાસ યોજના હેઠળ સાબુગઢ વિસ્તારની અંદર લોકોને સસ્તા દરે મકાન મળે એ માટેનું આયોજન કરી કામગીરી જે તે વખતે કરવામાં આવે, અને જે પૈકી 13 ટાવરોમાંથી 12 ટાવર ઊભા પણ થઈ ગયેલ છે। સ્કીમની જોગવાઈઓ મુજબ જે તે વખતે તૈયાર થઈ ગયેલા અમુક ટાવરોનો ડ્રો કરવામાં આવેલ, જે પૈકી અત્યારે લગભગ 180-189ની આસપાસ પરિવારો એમાં રહે છે, બાકીના ડ્રો થયેલા પરિવારો કોઈને કોઈ કારણસર ત્યાં રહેવા જતા નથી। એના માટે અમે એ લોકોની મિટિંગો કરી, એ લોકો ત્યાં જાય અને આખી યોજના સફળ થાય એ માટે અમે પ્રયત્નો કરીશું। સાથે સાથે લોકો રહેવા નથી ગયા એના કારણે બારી બારણા ચોરાઈ જવાના એવા બધા બી પ્રશ્નો બનેલા છે, એની અંદર અમે ચેક કરી નગરપાલિકા તરફથી ત્યાં જે કોઈ પ્રાથમિક સુવિધાઓ આપવાની થાય એ ફરીથી આપી દઈશું અને લોકોને ત્યાં મોકલવાનો, અને સ્લમમાં જે કોઈ લોકોને સગવડ નથી અત્યારે અથવા કાચા મકાનોમાં રહે છે એ લોકોને ત્યાં મોકલી અને પ્રોજેક્ટ સફળ થાય એ માટે પ્રયત્ન કરીશું। સદર પ્રોજેક્ટની અંદર 70,000 રૂપિયા લાભાર્થીએ ભરવાના થાય છે, જે ભરવા માટે પણ લાભાર્થીઓ સમજૂત થતા નથી। નગરપાલિકા દ્વારા અગાઉ જે તે બેંકો સાથે કોઓર્ડિનેટ કરી એ લોકોને લોન પણ અપાવેલ છે, પરંતુ એ લોનના બી અપતા સમયસર ના ભરાવાના એવા બધા પ્રશ્નો થયેલ છે। આમ થોડા પ્રશ્નો છે પણ એને સોલ્વ કરી અને પ્રોજેક્ટ આગળ વધે એ માટે અમારા પ્રયત્નો રહેશે। પ્રોજેક્ટ અંદાજે લગભગ 24 કરોડનો છે, એમાંથી અત્યારે લગભગ 12 કરોડ જેવો ચૂકવણા થયેલ છે,
અને જેટલા પ્રમાણમાં કામગીરી થયેલ છે એ પ્રમાણે ચૂકવણા થયેલ છે।